દાવેદારની કહાની ફરી એકવાર શિક્ષક બીરભાઈ યબાનીની જબાની. આ દાવેદારને મૌલાના મોહમ્મદ બુરહાનુદ્દીન આકા રિઝવાનુલ્લાહે અલેહેના હુકુમને માથે ચરાવવામાં ખુશી નહીં બલકે ગુસ્સો આવતો હતો. યે ઝિકર સુનો. સુરતમાં અલ મુલ્તકલ ફાતિમા અજમી થયું. થવાનું હતું કે કાલે મુલ્તકા છે, એને ખબર હતી. સુરતમાં હતું અને રાતોરાત સુરતથી ભાગી ગયો હશે. બુરાનપુર ચાલો ગયો. મને મેમાં સુરતમાં મને કહી ગયો કે તમે મને ફોનથી ખબર રિપોર્ટ આપજો. મેં કંઈ રિપોર્ટ આપો ને કંઈ બી નહીં. પછી એ હસતા પછી મૌલાના મુંબઈ વધારા, મૌલાના બુરાનપુરા મુંબઈ વધારા સેફીમેનમાં ઉપરના હોલમાં ઘણું કરીને આ મુલ્તકાના અવસર આખીમાં મિટિંગ હતી. સગલાને બોલાવ્યા, સગલા લોકોને પસારાની સાહેબોને મુલ્તકાના બારામાં ઇશારત ફરમાવવા છે. અને મૌલાના બુરાનુદ્દીન આકાએ હુકમ ફરમાયો કે સગલા દુપટ્ટો પહેરીને આવે. સગલા દુપટ્ટો પહેરીને ખસેરાની સાહેબો દુપટ્ટો પહેરીને આવે. મૌલાના બધા નહીં ગયા. આ હજરત આયત ને આયત નતા. મૌલાના ફરમાયો કે કા છે ઈશારત, કા છે બોલાવો. એને ઘરે બોલાવો ગયા તો આમ ગુસ્સા જ આવ્યા કે ખબર નહીં એમ કઈ વાત કરતા રહ્યા. અને આમ ને આમ ઝોકો ખોટો પહેરીને આવી ગયા. બેટા મૌલાને જોયું કે આમ દુપટ્ટો કા છે, ના ઉપર દુપટ્ટો. કોઈ ભાઈ સાહેબ દુપટ્ટો લાવીને આપો એને, પછી જેમ તેમ પહેરી લીધો. આમને આમ ના પહેરવા જેવું પહેરું. કેટલું કેટલું ગુરુજી કહેવાય કે સૈયદના ફરમાવે સામને અમે દેખી રહ્યા છે કે આ શું થઈ રહ્યું છે. મૌલાના ફરમાવે દુપટ્ટો આમ જેમ તેમ પહેરી લીધો. ખેર થયું, મજલિસ પૂરી થઈ ગઈ. મજલિસ પૂરી થઈ ગઈ બે અઢી કલાક મજલિસને. પછી એકદમ ઉઠા ગુસ્સામાં અને જે સાહેબ દુપટ્ટો હતો ને એના ફેંકી ગયા ઉપર, ફેંકીને ચાલા ગયા. મેં આજે મારા દિલના જજ્બાથી કહું છું, મારે દાહી જમાનો મારા પગ તો મૂકતો સાહેબ. મેં દલદલ ફસી ગયો, નીચે સુધી ઘર થઈ ગયો બલકે. પણ આ મોરાનું ઘરનું અહેસાન અહેસાન એટલું છે કે મેં જો મારા મારા બચ્ચાઓ બચ્ચા બચ્ચા સાત પહેલે મેં કુરબાન થતું. ખુદા તારે મને ને મારા દીકરા વંશોને છોડાયા ચુંગલમાંથી મલોની ખુદાની લાનત હજાર હજાર લાખ વાર અમારી જિંદગી ખરાબ કરી.